અયોધ્યામાં ઘટના ઘટી હતી તેને લઈને કોર્પોરેશનમાં કોંગ્રેસના સભ્યો દ્વારા ઉબાળો કરવામાં આવ્યો. કાંકરિયા દુર્ઘટનાને લઈને કોંગ્રેસનો ઉગ્ર દેખાવ, બેનર પોસ્ટર લઈને મેયરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ સૂત્રોચ્ચાર કરી રહી છે. મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની પણ માંગ કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર આપવાની પણ વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, કોંગ્રેસના તમામ સભ્યો ત્યાં ઉપસ્થિત છે. બેનરો અને પોસ્ટરો લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે, મેયરના રાજીનામાની વાત કરી રહ્યા છે. ગઈકાલે જે ઘટના ઘટી હતી તેને લઈને હાલ કોંગ્રેસના સભ્યો દેખાવ કરી રહ્યા છે અને સાથે જ મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની માંગ અને જે ઇજાગ્રસ્ત લોકો છે તેમને 1 લાખ રૂપિયાનું વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે. તો કોંગ્રેસનો આક્ષેપ છે કે હજી સુધી તંત્રની આંખ ખુલી નથી. કાંકરિયાની જે દુર્ઘટના ઘટી છે તેને લઈને કોંગ્રેસનો ઉગ્ર દેખાવ. વિરોધ પક્ષના નેતાઓ પણ તેમાં ઉપસ્થિત છે. સાથે જ કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે કોર્પોરેશન ખાતે ઉગ્ર દેખાવ કર્યો છે અને જે રીતે તેઓ માંગ કરી રહ્યા છે, બેનરો અને પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ગઈકાલે સાંજે જે ઘટના ઘટી હતી, કાંકરિયાની જે રાઇડ્સ છે તે અચાનક જ પડી હતી ને તેમાં મોત નીપજ્યા હતા 2 લોકોના અને 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જે બેદરકારી સામે આવી હતી તેની સામે પગલાં ક્યારે લેવાશે તેવી પણ માંગ ઉઠી હતી. સાથે જ એએમસીના અધિકારીઓની જવાબદારી નક્કી કરાય તેવું પણ હાલ કોંગ્રેસના કોર્પોરેટરો અને વિપક્ષના નેતાઓ ત્યાં ઉપસ્થિત છે તેઓ કહી રહ્યા છે, ઉગ્ર દેખાવ કરી રહ્યા છે. કાંકરિયા દુર્ઘટનાને લઈને કોંગ્રેસનો ઉગ્ર દેખાવ હાલ દ્રશ્યમાં જોઈ શકો છો. બેનર અને પોસ્ટર લઈને તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, સાથે જ મેયરના રાજીનામાની માંગ પણ કરી રહ્યા છે અને ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર આપવાની પણ વિપક્ષ માંગ કરી રહ્યું છે. હાલ તેઓ દેખાવ કરી રહ્યા છે. તમામ સભ્યો કોર્પોરેટરો તેમાં ઉપસ્થિત છે. આ બેનરોમાં પણ જોઈ શકો છો જે રીતે તે લોકોએ બેનરો લખ્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે જે મૃતક લોકોને 5 લાખનું વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે અને તે માંગ સાથે જ આ ઉગ્ર દેખાવ થઈ રહ્યો છે. ગઈકાલની જે ઘટના ઘટી હતી ફરી કોઈવાર આવી ઘટના ન બને તે માટે થઈને તંત્ર પણ ચોક્કસ પગલાં લે તેવી માંગ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે જે દુઃખદ ઘટના કાલે ઘટી હતી તેને લઈને સવાલો જે ઊભા થયા હતા અને હાલ કોંગ્રેસના કોર્પોરેટરો છે કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે. હજી સુધી તંત્રની આંખ નથી ખુલી આ દુર્ઘટના થઈ હોવા છતાં પણ તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે. બેનર અને પોસ્ટર લઈને મેયરના રાજીનામાની માંગ કરી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કોર્પોરેશન ખાતેના છે અને ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. આ ઘટના જે રીતે ઘટી છે, કોણ જવાબદાર છે, સાથે જીએમસી અધિકારીઓની જવાબદારી નક્કી કરાય તેવી પણ તે લોકો માંગ કરી રહ્યા છે. કાંકરિયા દુર્ઘટનામાં મેયર રાજીનામું આપે તેવી માંગ સાથે મહિલા કોર્પોરેટર પણ પોસ્ટરો લઈને ચાલી રહ્યા છે અને હાય હાયના નારા પણ લગાવી રહ્યા છે. અર્પણ કાયદાવાળા ફોનલાઇન પર જોડાઈ ગયા છે. અર્પણ, કાલની જે દુર્ઘટના ઘટી હતી તેને લઈને હાલ જે કોર્પોરેશનમાં કોંગ્રેસના જે સભ્યો છે તેઓ હાલ દેખાવો કરી રહ્યા છે, શું કહી રહ્યા છે, શું છે તેમની માંગ? હજી વાત કરીએ તો ગઈકાલની જે ખૂબ જ ગંભીર અને કરુણ ઘટના કહી શકાય કે જે કાંકરિયા પરિસરમાં જે રાઈડ તૂટી પડી છે અને 2 લોકોના મોત થયા છે તેનામાં હવે કોંગ્રેસ આક્રમક બની છે અને તેમની માંગણી છે કે આની સીધી સીધી જવાબદારી શહેરના મેયરની છે, એટલે તેમને રાજીનામું આપવું જોઈએ. સાથે જ તેમની માંગ જે મૃતકોના પરિવારને 5 લાખનું વળતર આપવાની અને ઇજાગ્રસ્તોને 1 લાખ આપવાની માંગણી છે. બીજી મહત્વની વાત વિપક્ષ હાલ એ પણ કરી રહ્યું છે કે સમગ્ર ઘટનામાં કોર્પોરેશનના એક પણ કર્મચારી કે અધિકારીની કોઈ જવાબદારી ફિક્સ નથી થઈ રહી, એટલે આ મામલે શહેરમાં જેટલી પણ આ પ્રકારની રાઇડ ચાલતી હોય, એમ્યુઝમેન્ટ પાર્ક ચાલતા હોય, તેને ચલાવવા માટેની એક ચોક્કસ નીતિ બનાવી જોઈએ અને આ જ બાબતને લઈને વિપક્ષી નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકરો હાલ મેયર ઓફિસમાં સૂત્રોચ્ચાર કરતા પહોંચ્યા છે અને પોતાની જે રજૂઆત છે તે કરી રહ્યા છે. બિલકુલ થી અર્પણ, કાલની જે ઘટના ઘટી હતી ખૂબ જ દુઃખદ ઘટના છે. મેયર પણ હવે ત્યાં આવી ચૂક્યા છે, તેમનું કોઈ નિવેદન આ અંગે સામે આવ્યું છે કે કેમ?
દીક્ષિતા, હજી જે આ વિરોધ પ્રદર્શન છે તેની એક શરૂઆત માત્ર થઈ છે અને કોંગ્રેસના જે આગેવાનો છે, જે નેતાઓ છે, તે હજી પોતાની રજૂઆત કરશે અને તેમની રજૂઆત સાંભળ્યા બાદ મેયર પોતાની પ્રતિક્રિયા આપશે. એટલે હાલ જે વાત થઈ છે તે મુજબ કોંગ્રેસે જે આવેદનપત્ર તૈયાર કર્યું છે તેના આધારે મેં આપને માહિતી આપી. હવે જોવાનું હોય છે કે કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે, શહેર પ્રમુખ અને વિપક્ષ નેતા અને અન્ય જે કોર્પોરેટર છે તે પોતાની શું રજૂઆત કરે છે અને તેમની રજૂઆતના આધારે મેયર સમગ્ર મામલા લઈને કોર્પોરેશનની આગામી નીતિ શું હશે અને શું પગલાં લેવાઈ રહેશે તે વિસ્તૃત માહિતી આપશે. બિલકુલ, જે માંગ સાથે હાલ કોંગ્રેસના કોર્પોરેટર ત્યાં પહોંચ્યા છે, જો માંગ નહીં સ્વીકારાય તો આગામી પગલું તેમનું શું રહેશે તે અંગે કોઈ વાતચીત થઈ છે? દીક્ષિતા, હજી મેં આપને જણાવ્યું તે પ્રમાણે પ્રાથમિક હજી સૂત્રોચ્ચાર થઈ રહ્યો છે અને મેયરને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. થોડી ક્ષણો સુધી રજૂઆત થશે અને તેનામાં કોઈ નિરાકરણ નહીં આવે તે બાદ ખબર પડશે કે કોંગ્રેસનું આગળનું વલણ શું રહેશે અને તે બાદ જોવાનું એ છે કે મેયરની પ્રતિક્રિયા શું રહેશે. બિલકુલ, જ્યાં ધારાસભ્યો ત્યાં પહોંચ્યા છે, જે કોંગ્રેસના કોર્પોરેટરો શું કહી રહ્યા છે, કારણ કે આ ઘટના નાની ઘટના નથી, ખૂબ જ મોટી ઘટના છે. દીક્ષિતા, જણાવ્યું તે પ્રમાણે કોંગ્રેસની માંગ છે કે આ જે ઘટના છે તે તંત્રની બેદરકારી છે, કારણ કે જે જવાબદારી છે તે અન્ય વિભાગ પર ઢોળવામાં આવી રહી છે, પરંતુ આ જે રાઇટ ચાલતી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જે જગ્યા છે ફક્ત કોન્ટ્રાક્ટરને કામ આપી દેવાયું હતું અને જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેની ખરાઈ પણ કોઈ પણ કોર્પોરેશનના અધિકારીએ કરી નથી. મેં તમને જણાવ્યું તે મુજબ હાલમાં જે રજૂઆત થઈ રહી છે તેનામાં કોંગ્રેસની માંગણી છે કે કોર્પોરેશનના એક વિભાગ અને એક જે અધિકારી હોય કે જે ચોક્કસ આ વિષયને ભવિષ્યમાં જોશે તેની જવાબદારી નક્કી કરવામાં આવે અને હાલમાં આવી રાઇટ ચલાવવા અંગે શહેરમાં કોઈ પણ પ્રકારની નીતિ નિયમો કે કોઈ પોલિસી નથી કોર્પોરેશનના ચોપડે, તે બનાવવા માટેની હાલ તેઓ માંગણી કરી રહ્યા છે. હાલમાં તેમની રજૂઆત ચાલુ છે, તે બાદ વિપક્ષી નેતા મીડિયા સાથે વાત કરશે અને તે બાદ મેયરની પ્રતિક્રિયા જાણી શકાશે. બિલકુલ, થી આભાર અર્પણ. સમગ્ર વિગત બદલ હાલ કોંગ્રેસના કોર્પોરેટરો ત્યાં પહોંચ્યા છે, ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, સાથે જ મેયરના રાજીનામાની માંગણી કરી રહ્યા છે અને જે મૃતક લોકો છે તે લોકોને 5 લાખ મળે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી રહી છે. હાલમાં જે રાજ્ય ચાલી રહ્યું છે એમાં ફિટનેસ ટેસ્ટ ઇન્સ્પેક્શન કરવા પર રાજ્ય સરકારના PWD ખાતા દ્વારા કરવામાં આવે, એનો રિપોર્ટ આપણા કોર્પોરેશન ખાતામાં ક્યાંય દેખાતો નથી. 6 તારીખે ઇન્સ્પેક્શન કરવાનો રિપોર્ટ જો કદાચ કોર્પોરેશનમાં આવ્યો હોત તો એના જે બોલ્ટો ઢીલા થઈ ગયા એને આપણે ફિટ કરાવી શક્યા, જે સર્વિસ કરાવે એને આપણે મજબૂત કર્યો હોત કોન્ટ્રાક્ટરને, પરંતુ આ પ્રકારની કોઈ પણ જાતની કોઈ પોલિસી કોર્પોરેશનમાં નથી. એટલે સૌથી પહેલાં તો અમારી માંગણી એ છે કે જે રીતે આપણે અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે કેટલીક સ્ટેન્ડની કમિટી ઠરાવ કરવા કેટલીક પોલિસીઓ બનાવી છે, આપણે લોકો પાસે દંડ પણ મજબૂત કરી દે છે, જે પ્રકારે આ રાઇટ્સો જ્યાં પણ અમદાવાદ શહેરની હદમાં ચાલી જાય તેના માટે એક નીતિ નિયમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે, એનું ફિટનેસ ટેસ્ટ છે, એનું ઇન્સ્પેક્શન છે, એનું જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર ખાતામાંથી આપવામાં આવે અને સમયે સમયે તેનું ઇન્સ્પેક્શન થઈ શકે જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એમાં કામગીરી કરી શકે, એને પણ એ રાઇટ્સો વિશે ઇન્સ્પેક્શન કરીને શહેરની જનતાને એક શાંતિપૂર્ણ વાતાવરણમાં રાઇટ્સો ચલાવવાનું એનું લાભ લેવાનું. એટલે મેયરશ્રી, સૌથી પહેલાં તો જે રીતે આ બનાવ બન્યો તેમ અમને ક્યાં કેવું લાગેલું છે કે આપે જે રીતે શહેરની જનતાને વચન આપના વચન આપ્યા પછી આપે આ કેદના ભાગરૂપે કોઈ પણ જાતનું કોઈ આયોજન ના કર્યું તેના ભાગરૂપે આ ઘટના બની. એટલે આપે જે 2 બાળકનું મૃત્યુ થયા છે એમાં સ્વૈચ્છિક દવાની બધાએ સુધાઈને રાજીનામું આપવું જોઈએ આપની માગણી છે અને જે મૃતકો છે એ મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા અને જે ઇજાગ્રસ્ત છે એમને 1-1.5 લાખ રૂપિયાનું વળતર મળે તેવી વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરાવી જોઈએ તેવી બાબત મેં શ્રી આપણું જે વાત હતી કે ટેકનિકલ ગઈકાલે મેં આપણા સાંભળ્યું ટેકનિકલ બાબત, તો ટેકનિકલ બાબત શું હોય છે? જેમ કહે છે 6 તારીખે સ્પષ્ટ એમણે કીધું હતું કે આમાં આટલી આટલી ખામીઓ છે તો શા માટે ફોલો કરવામાં નથી આવ્યું અને જ્યારે આપણે તૂટી ગયા પછી આપણે એમ કહીએ કે કેટલીક ટેકનિકલ જેમ પ્રમુખશ્રી કાંઈ ચેરમેનશ્રી કાંઈ એક બાબત બોલે છે કે આમાં ટેકનિકલ બાબત નથી, આમાં ટેકનિકલ બાબત એટલે શું? ટેકનિકલ અમે પણ ટેકનિકલ જ છીએ. બીજી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન પ્રમાણે જે રાઇટ ચલાવવા માટે એક તો ગાંધીનગરની જે સર્ટિફિકેટ મળવાનું હોય, બીજી સૌથી મહત્વની વાત તો અમને કે આ જે રાઇટ છે એનાથી 300 મીટરની અંદર એન્શન્ટ મોન્યુમેન્ટ છે, જે ગરનાળો છે એન્શન્ટ મોન્યુમેન્ટમાં આવે છે, કાંકરિયા આખો કાંકરિયા નથી આવતો, તો 300 મીટરની અંતરમાં એ આવે છે એ સર્ટિફિકેટ પણ મેળવવામાં નથી આવ્યું.
પુરાતત્વ ખાતાની જે મંજૂરી લેવી જોઈએ એ મંજૂરી પણ લેવામાં નથી આવી. હવે મૂળ વાત એ છે કે લોકો મહોત્સવ માટે ત્યાં આવતા હોય, ગઈકાલે પવિત્ર તહેવાર પણ હતો, હવે ત્યારે નેચરલી આટલી બધી સંખ્યામાં લોકો આવતા હોય, આવી દુર્ઘટના બને, એ માનું છું કે આપણે સૌની જવાબદારી છે ને મેસી સર્વિસીસ આપે જવાબદારી છે. એટલે અમારા નેતાશ્રીએ જે વાત કરી પ્રમાણે આપણે નેતાગીરી જે સ્વીકારીને પહેલાં તો 5-5 લોકોને જાહેરાત કરો તમારા ફંડમાંથી, અને બીજું જે કોન્ટ્રાક્ટર જવાબદાર છે એને સખતમાં સખત જે જવાબદાર જે લોકો હોય સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. બીજી કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને, કારણ કે એમને પણ ફ્રેક્ચર થયા છે. તો ગઈકાલની જે દુર્ઘટના ઘટી હતી કાંકરિયામાં જે હાદસો થયો હતો તેને લઈને કોંગ્રેસના કોર્પોરેટરો છે, તમામ કોર્પોરેટરો હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, બેનરો લઈને વિરોધ દર્શાવી રહ્યા છે, પોતાની માંગણી તેઓ મેયર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. હોસ્પિટલમાં 29 દર્દીમાંથી 8-10 દર્દી જેમને હાડકાની ઇન્જરીઝ એટલે ફ્રેક્ચર જોવા મળેલ છે, માનનીય મંત્રીશ્રી દ્વારા અને કોર્પોરેશનની સંસ્થા દ્વારા એક ક્લિયર આદેશ છે કે દર્દીઓને આપવામાં આવતી દરેક પ્રકારની સુવિધા, સીટી સ્કેન, MRIથી લઈને દરેક પ્રકારના દવાઓ ઇન્જેક્શન એ હોસ્પિટલ તરફથી જ આપવામાં આવશે. હાલમાં હોસ્પિટલના સિનિયર ડૉક્ટર્સના રાઉન્ડ દરમિયાન દરેક દર્દીની પ્રાથમિક તપાસ ફરીથી જોવામાં આવેલી છે. સાંજ સુધી જે તે દર્દીની હાલતમાં સુધારા જણાશે તો ડોક્ટરની ટીમ નક્કી કરી અને ધીરે ધીરે એમને રજા આપશે. હાલમાં કોઈ દર્દીને તો રજા આપેલી નથી. કાંકરિયા ખાતે ગમખવાર કહીએ તો કરુણ ઘટના ઘટી છે. રાજ્ય સરકારે એની ગંભીર નોંધ પણ લીધી છે. બે લોકોના મૃત્યુ થયા છે, બાકીના લોકો ઘાયલ થયા છે. ગઈકાલે સાંજે જ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. આ ઘટનાના સંદર્ભમાં સંચાલકનીથી માંડીને બાકીનાની ધરપકડો તો કરી છે, પરંતુ હજી ઊંડી તપાસ અને રિપોર્ટના આધાર ઉપર પૂરતા પગલાં રાજ્ય સરકાર લેશે. અબ આદમી અબ 2 ઘંટા ખાલી સ્ટેલર કે લિયે વેટ કરેગા ક્યા હોગા, સ્ટેલર વહાં સિટી સ્કેન કે સામને ગયે વહાં જાકે બોલતે 1000 રૂપિયા દીજીએ પહેલે ફિર સિટી સ્કેન હોગા. અબ યે સબ ચીજ તો મતલબ હૈ નહીં. જબ આપ બોલી રહે હો કે ફ્રી હૈ વો ચીજ, દવાઈ દેખીએ અભી તક ઇતની દી નહીં સુબહ, લેકિન મેરે કો દવાઈ લિખ કે દીએ થે, મેને અપને પૈસે થે લાઈ દવાઈ, એક તો દવાઈ મેને લાઈ, ઇન લોગને નહીં દી થી. એમાં થોડું રાહત મળી છે કે સારવારમાં, બીજું કંઈ નહીં. આજે જે અમદાવાદ ખાતે કાંકરિયામાં રાઈડ તૂટી પડવાનો જે ગંભીર બનાવ બન્યો છે એ ખૂબ દુઃખદ છે, અને એની ન્યાયિક તપાસ થવી જોઈએ, તટસ્થ તપાસ થવી જોઈએ કે થોડા પોતાના માનીતા લોકોને લાભ કરાવવા માટે, એમને ધંધો વેપાર આપવા માટે નિયમોનું ઉલ્લંઘન કરીને જે રીતે આ કોન્ટ્રાક્ટ અપાયા હતા, જે રીતે રાઇડ્સ ચાલતી હતી એની ચકાસણી નથી થતી, એના લીધે ગંભીર બનાવ બન્યો છે. તાત્કાલિક આવનારા સમયમાં, ટૂંકા સમયમાં જન્માષ્ટમીથી લઈને અનેક તહેવારો આવશે, એમાં આખા ગુજરાતમાં આ પ્રકારની રાઇડ્સના મેળાના કાર્યક્રમો થવાના છે. ફરી કોઈ જગ્યાએ આવો બનાવ ના મળે એની તકેદારી પણ સરકાર રાખે, અને આ જે દુઃખદ બનાવ બન્યો છે એની ન્યાયિક તપાસ થઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તો ગઈકાલે જે ઘટના ઘટી હતી રાઇડ્સની, જે રાઇડ્સ તૂટી પડી હતી તેને લઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા, અને આદેશ દરમિયાન હાલ એફએસએલની ટીમ ત્યાં પહોંચી છે અને તપાસ આદરી રહી છે કે કઈ રીતે રાઇડ્સમાં ખામી સર્જાઈ હતી અને અચાનક જ આ રાઇડ્સ પડી હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ એ જ રાઇડ્સ છે કે ગઈકાલે અચાનક જ પડી હતી, દુર્ઘટના સર્જાઈ, 2 લોકોના મોત નીપજ્યા હતા, 25થી વધુ લોકો છે કે જે ઘાયલ થયા. ત્યારબાદ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં દોડતા થઈ ગયા હતા.